અને ભાગ પ્રવિધિ અને નીચેની શરતોને સંતોષે તેવી બહુપદીઓ px gx qx અને rx ના ઉદાહરણો આપો। હવે અહીંયા આપણને એક બહુપદી આપેલી છે px, એક શરત આપેલી છે px ની ઘાત બરાબર gx qx ની ઘાત। એટલે આ px શું છે તો ભાજ્ય અને qx શું છે તો ભાગફળ। तो px बराबर भाज्यनी घात अने qx बराबर भागफळनी घात ए बन्ने समान होय एवुं एक उदाहरण आपणे लेवानुं छे। त्यार पछी qx नी घात बराबर rx नी घात, तो qx ए आपणुं भागफळ छे અને આર એક્સ એ આપણું શેષ છે, તો ભાગફળ અને શેષની ઘાત સરખી હોય એવો દાખલો આપણી પાસે ક્યાં છે તો આપણું ઉદાહરણ સાત એ આનું એ છે કે px બરાબર 3x નો ઘન વત્તા x² વત્તા 2x વત્તા 5 gx બરાબર x નો વર્ગ વત્તા 2x વત્તા 1। એમાં આપણને ભાગ પ્રવિધિ કરતા ભાગફળ qx બરાબર 3x ઓછા 5 મળે છે અને શેષ એ આપણને rx બરાબર 9x વત્તા 10 મળે છે અને અહીંયા ભાગફળ qx અને rx બંનેમાં બંનેની જે ઘાત છે x ની ઘાત એ સરખી છે, તો બંનેની ઘાત 1 છે એ એનું ઉદાહરણ છે। અને આપણું ત્રીજું શરત છે rx ની ઘાત 0 હોય, તો હમણાં જ આપણને બહુપદી જે મળી કે rx ની ઘાત 0 હોય એવું આપણે સાબિત કરવાનું છે। તો શૂન્યવાળું જે પદ છે આપણે દાખલા નંબર 4 જે કર્યો સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 4 એની અંદર બીજું સ્ટેપ જે છે સ્ટેપ નંબર 2, એ સ્ટેપ નંબર 2 ની અંદર આપણને જે બહુપદી મળેલી છે x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 એ આપણી px છે, એને આપણે gx x માઇનસ 2 વડે ભાગતા આપણને ભાગફળ x નો વર્ગ ઓછા x વત્તા 1 મળે અને શેષ જે આપણને જોઈએ છે એ 0 મળે, rx ની ઘાત 0 મળે। તો આ એના ઉદાહરણો છે। હવે તમારે એ ઉદાહરણો સાથે લખવાના છે કે નથી લખવાના એ આપણે ચેક કરવાનું રહેશે। ત્યાર પછીનું સ્વાધ્યાય છે 2.4, એ વૈકલ્પિક સ્વાધ્યાય છે અને એમાં નીચે સ્ટાર કરેલું છે એટલે સ્ટારની સૂચના તમે વાંચો કે આ સ્વાધ્યાય પરીક્ષાના હેતુ માટે બનાવેલ નથી, એટલે ખાલી પ્રેક્ટિસ માટે જેને 90+ જવાનું છે બરાબર, એવા લોકોને પ્રેક્ટિસ માટે અથવા તો તમારે પણ એની પ્રેક્ટિસ કરવી હોય તો આ પ્રકારના દાખલા હોય છે ને એનો જવાબ આપણે મેળવી શકીએ છે કે નહીં એ પ્રેક્ટિસ માટે છે, તો એ આપણે અત્યારે જોવાનું નથી બરાબર। તો અહીંયા આપણું પ્રકરણ બહુપદી ધોરણ 10નું પ્રકરણ 2 બહુપદીઓ અહીંયા પૂરું થાય છે। ત્યાર પછીનું આપણું નવું ચેપ્ટર છે પ્રકરણ 3 દ્વિઘાત સમીકરણ યુગ્મ બરાબર, દ્વિઘાત દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિઘાત નહીં, દ્વિઘાત એના પછીનું છે, આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ ચેપ્ટર હવે આપણે જોઈશું બરાબર।